कल हम सुनाएंगे जब मामा आखिर अल अजल तो कहते हैं, अल अजल तो कहते हैं, आ गए तो क्या होगा, क्या है अपनी तैयारी, पेश हम करेंगे क्या, सिबते जाफर का है अब तो ये है सरमाया, अब तो ना तो सोजो सलाम और मन कबत नोहा, हम यही सुनाए ટેલિવિઝન અત્યારે જોનારાઓ સલામ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાતુ. અહીંયા મારી બાજુમાં એક શખ્સિયત ઉભા છે જેમના મુબારક નામ અલહાજ સિરાજભાઈ હાજી ગુલામ અલી નાસર પ્રેમજી માશાલ્લાહ અહીંયા હાજર છે. અને ખુદાએ એવું કર્યું મને ડિટેલમાં ન જાઉં, ખુદાએ એવું કર્યું છે કે આજ આ ઇવેન્ટમાંના અંદર, આ કાર્યક્રમની અંદર, આ સુંદર ફઝાઈલી ઝિક્ર અહેલુલ બેત થાય એ જગ્યા ઉપર ખુદાએ આપણા સિરાજભાઈ ફકરે દુબે કહી શકાય કે ફકરે કોમ કહી શકાય અહીંયા હાજર થવાનો એમને તૌફીક અને મોકો મળેલ છે. તો હવે હું સિરાજભાઈને પહેલો સવાલ એ કરીશ કે સિરાજભાઈ, આ તમે કાર્યક્રમ જે જોયા એની અંદર તમારો શાંતિમાં તમારો અભિપ્રાય, તમારો મત શું થાય છે? પ્લીઝ. પહેલું તો એ લાજવાબ છે, ને દરરોજ ખોજા ટીવી જોઉં છું, ને દરરોજ છોકરા લોકો મજારીસનો પ્રોગ્રામ એ સાંભળું છું બધે, તો ખરેખર બહુ પ્રોગ્રેસ થયું છે, સમજે ને, બહુ ખુશી છે, સમજ ને. મારા નવાસો પોતરીને બતાડતો હોય કે જો અમારા રિયુનિયન વાળા છોકરાઓ કેટલા આગળ વધતા જાય છે. આસાન. મારો એક સવાલ છે પાર્ટિક્યુલરલી કે તમે આજે વર્ષોથી ત્યાં દુબઈમાં રહ્યો છો, ત્યાં બી તમે ઘણા પ્રોગ્રામો શાયદ જોતા હશો બચ્ચાના, મને નથી ખબર, પણ તમે કંઈક સિમિલર રીતે સરખામણી અથવા તો આપણા બચ્ચાઓ અહીંયા તમે આજે જોયા, તમને એ લોકો પ્રમાણમાં આપણા બચ્ચાઓની હિંમત અને કિંમત કેમ લાગે છે? ના, આપણા બચ્ચાની કિંમત તો બેશક બહુ સારી છે. જી, સમજે ને. જી, માં જરાક ઇંગ્લિશનો એ પ્રોબ્લેમ છે. જી, ઓકે. જી, હું હવે પ્રોગ્રામ થતા હોય છે ઘણા બનતા સુધી મહેરામમાં બહુ હોય છે. જી, તો આપણે પાર્ટિસિપેટ ના થતા. જી, ઘણા જમાતમાં થતા હોય છે પણ બહુ ઓછા થતા હોય છે. ખોજા ટેલિવિઝનના પ્યારા જોનારાઓ, આપણી બાજુમાં બે શખ્સિયત હાજર છે. એક આપણા યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ, હાજી અલી હુસેન, હાજી ગુલામ અલી નાસર, અને બાજુમાં આપણા એક બહેતરીન અને બહુ બલંદ શખ્સિયત કે જે લેસ્ટરથી પધારેલા પણ મોહબ્બત બહુ છે રેનિયનથી, વારંવાર આવે છે, અમે બોલાવીએ છીએ અને પોતે લબ્બેક કહેતા જાય છે. હું પહેલેથી જ એનો શુક્રિયા અદા કરું છું. નામ એના શેખ મુરાજ મુજતબા સાહેબ છે. અગર કાંઈ ઓછું બોલી નાખું શેખ, વધારે ઓરિજિનની ખબર કરજો. પણ મારો પહેલો સવાલ આપણા યુનિયનના પ્રમુખને રહેશે કે આજના પ્રોગ્રામ જે શેખ સાહેબ ખાસ એના બાની હતા, એના બનાવનાર ખાસ અને એને અમલી કરનાર અને ખાસ હિંમત આપનાર સાથ અને સાખા એમની કુરબાની, એ તમને આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો? આ પ્રોગ્રામ ઉઝબિલ્લાહ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અને શુક્રિયા અદા કરું છું ખોજા ટીવીનો કે આના ઝરિયાથી ઇન્શાલ્લાહ જરૂર આ પૈગામ બધે પર પહોંચશે. આજનો જે પ્રોગ્રામ ખરેખર શાનદાર પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામના મારા પાસે શબ્દો નથી, આનું વર્ણન હું એ શબ્દોમાં કહું કે ખરેખર આપણી કોમમાં યા આપણી યુવાનોમાં બચ્ચાઓમાં એક એક કાબિલિયતવાળા પૈડા છે, ફક્ત એના પાછળ કામ થવું જોઈએ. અને શેખ,
મુજતબા સાહેબ તમારો તો હું અહેસાનનું વર્ણન ન કરી શકું કે તમે દૂરથી આવી અમારા આમંત્રણને કબૂલ કર્યા અને આ જે કામોમાં તમે જે દિલ આપો છો અને જે મહેનત કરો છો એ તો ફક્ત ખુદા આની ગહેરાઈ સમજે છે, પણ તમે અહીંયા આવીને અમોને દલીલ આપો છો કે અગર જો સંસ્થાઓ, લીડરો, કોમ બધાય સાથે મળીને માવતરો જ્યારે એક પણ મકસદ ઉપર જ્યારે ભેગા થઈને એના ઉપર જોશ આપે છે તો એનો નતીજો આ મળી શકે છે. અને હું જમાતનો અહેસાન માનું છું, આક્સિનનો અને બીજી જમાતોના માવતરોના, કે બધાય ભરોસો કરી આજના પ્રોગ્રામોમાં છોકરાઓને અહીંયા મોકલ્યા. હુસૈની મદ્રેસાના ડિરેક્ટર સાહેબ તમારોય પણ આમાં મોટો હિસ્સો છે, અને મને ખબર છે કે આ કામોના અંદાજા હું આમ ન કરી શકું, બહુ મહેનતનું કામ છે, પણ આજે હું એમ સંતોષ વ્યક્ત કરું છું કે આપણી જમાતોમાં, આપણી કોમમાં એક જોશ પેદા થઈ રહ્યો છે અને જે હોશ પેદા થઈ રહ્યો છે, તમે ખાતરી રાખજો કે અમો આના પાછળ તમને પૂરો સાથ દેવાને તૈયાર છે. ફક્ત અમે કોમ પાસે અપીલ કરે છે કે તમે લોકો જમાતો સંસ્થાઓ ઉપર ભરોસો રાખી બચ્ચાઓને આ મેદાન સુધી લઈ આવો, અને તમારા જેવી હસ્તીઓ જ્યારે અહીંયા મોજૂદ છે તો આનાથી લાભ ઉઠાવે. અને પરવરદિગારનું શુખર કે આપણને આવો મોકો આપે છે કે આપણે આવા કામોમાં ભાગ લઈ શકીએ. શુક્રિયા તમારો. શેખ અહીંયા ઊભા છે, તમે બચ્ચો નહીં. અને શેખના મારો એક જ સવાલ છે કે તમે દુનિયા ફેરા છો, હું એમ કહી શકીશ, કેટલા મદરેસાઓ જોયા, કેટલી જમાતોમાં શરીક થયા, અનેક પ્રોગ્રામોના બાની છો તમે. અહીંયા આવીને જ્યારે તમે આવી રીતના હિંમત અને મહેનતથી પ્રોગ્રામ બનાવો છો અને તમે ચેલેન્જ કરો છો કે નહીં, કોમમાં છુપેલા હીરા છે, બહાર કાઢવું આપણું કામ છે. આજે આ તમે બનાવી લીધા બાદ અને આ કાર્યક્રમ પૂરો થયો બાદ તમારો હવે શું અભિપ્રાય છે, તમને દિલમાં આજે શું અસર પેદા થયો છે? સૌથી પહેલા તો બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, શુક્રિયા તમારું અને ખોજા ટીવીનું બી હું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. ખરેખર આ પ્રોગ્રામ તૈયાર થયો 8 દિવસની અંદર, અલ્હમ્દુલિલ્લાહ. દી ને રાત એમાં મહેનત સમાયેલી, ખાલી મારી જ મહેનત ના, બલકે તમારા જેવા હુનહાર અને કદરદાન લીડરોની બી એમાં એક શોખ છે. તમારા જેવા ડાયરેક્ટર્સ અગર હોય તો ખરેખર અમને એક હિંમત મળે છે. અને હું જોતો હતો કે એ લોકો 8 દિવસ સુધી મહેનત દી રાત કરતાં કરતાં કરતાં, જ્યારે હું એ લોકોને એક વાત કહું તો એ લોકો એક ટાઈમ આપું તો એ લોકો એ ટાઈમ ઉપર હાજર થઈ જતા હતા. હું એ લોકોને ટેસ્ટ કર્યું, હું પહેલાં ઓડિશન કર્યો, ઓડિશનનો પ્રોગ્રામ રાખ્યો, તો ઓડિશનમાં બચ્ચા એટલા આવ્યા એટલા આવ્યા, તો હું પોતે શોક થઈ ગયો કે ઓડિશનમાં હું એ લોકોને ઓડિશન કેવી રીતના પાસ કરું. તો હું જ્યારે ઓડિશન પાસ કર્યું તો એમાંથી એ લોકોની કલા બારી આવી, કલા બારી આવી, હું સિલેક્ટ કર્યો. સિલેક્ટ કરીને એ લોકોને કીધું કે હવે તમે આ પ્રોગ્રામ કરવું છે, તો એ લોકો મને કહી દીધા કે શેખ પ્લીઝ અમને આ પ્રોગ્રામ કરવું છે, પણ ખપે છે કે તમે અમને સાથ આપો. જેવી રીતના તમે કીધા, અલ્હમ્દુલિલ્લાહ ખુદાનું શુક્ર છે કે ખુદા મને મોકો આપ્યો છે કે દુનિયાને કોને કોનેમાં અમે તબલીગ કરીએ છીએ. પણ હું એટલો જ કહીશ કે અહીંયા રિયુનિયનમાં જે રૂહાનિયત મળે છે, જે બચ્ચાઓને હું જોઉં છું કે બચ્ચાઓ તરસ્યા છે અને એને પ્યાસ છે આગળ વધવાની, બસ મને હું એ લોકોને એ જોયું, એ પ્યાસ મન, એ શોખ હું બીજા દેશમાં પણ જોયો છું. બેશક હું ઇન્કાર નથી કરતો, જરૂર છે, પણ અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, પણ દેખાડતું ન હતું. આ સફરે હું જાણે ડાયગ્નોઝ કર્યો ત્યારે હું નક્કી કરી લીધો કે હવે ઇન્શાઅલ્લાહ તઆલા હું એક એક કરી, અગર ઇમામે જમાનાનો સાથ હશે અને તમારાનો સાથ હશે તો ઇન્શાઅલ્લાહ તઆલા જરૂર એક એક છોકરાને આપણે ચમકાવવાનું અમારી જવાબદારી છે. બસ તમારો થેન્ક યુ વેરી મચ, શુક્રિયા અદા કરવામાં આવે છે. અને તમારા મિશન લાજવાબ છે, ખુદા તમને એટલો અજર આપશે, એટલું બોળું આપશે, ઇન્શાઅલ્લાહ દુનિયામાં બી દેશે, આખરતમાં બી દેશે, ઇન્શાઅલ્લાહ તમારા ફેમિલીને બી હર હંમેશા આપતો રહેશે ઇન્શાઅલ્લાહ. અલ અજલ તો કહેતે